Hello students, આજે આપણે મેથ્સ ની અંદર સબ્જેક્ટ 4.3 નું સાતમું એક્ઝામ્પલ જોવાના છે. મિત્રો, સાતમું એક્ઝામ્પલ માં આપણે કીધું છે કે ધોરણ 9 ની બે વિદ્યાર્થીઓ યામિની અને ફાતિમા એ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડ માં સંયુક્ત રીતે 100 નો પાડો આપ્યો. એટલે કે યામિની અને ફાતિમા બંને ભેગા મળીને 100 રૂપિયા આપે છે. તો આ માહિતી આધારિત ટીચર સુરેખ સમીકરણ લખો. તેમના ફાળાની રકમને રૂપિયા એક્સ અને રૂપિયા વાય લઈ શકો અને આ સમીકરણ આધારિત આ લેખ દોરો. સૌપ્રથમ મિત્રો, આપણે ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ. આપણા ક્વેશ્ચન પરથી ટીચર સુરેખ સમીકરણ બનાવવાનું છે. તેના માટે અહીંયા આપણને બે વિદ્યાર્થીની વાત કરવામાં આવી છે, એક યામિની બીજી ફાતિમા. બંને સંયુક્ત રીતે 100 રૂપિયા રાહત ફંડમાં આપે છે. સંયુક્ત રીતે એટલે કે બંને ભેગા મળીને. હવે પણ કેટલા આપે છે તે આપણને કીધું નથી, તો એના માટે આપણે યામિની અને ફાતિમા દ્વારા આપવામાં આવતા રકમ જે છે તેને આપણે ધારી લઈશું. અને તેના માટે આપણને કીધું છે કે તે રકમને આપણે એક્સ રૂપિયા અને વાય રૂપિયા ધારી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે બંને દ્વારા આપવામાં આવતી રકમને ધારી લઈએ. ધારો કે યામિની દ્વારા આપવામાં આવતી રકમ બરાબર રૂપિયા એક્સ, તેમજ ફાતિમા દ્વારા આપવામાં આવતી રકમ રૂપિયા વાય છે. યામિની દ્વારા આપવામાં આવતી રકમ રૂપિયા એક્સ ધારી લીધી, ફાતિમા દ્વારા આપવામાં આવતી રકમ આપણે વાય ધારી લીધી. સંયુક્ત રીતે બંને 100 રૂપિયા આપે છે. એટલે કે સંયુક્ત રીતે રૂપિયા 100 આપે છે. એનો મતલબ શું થશે કે એક્સ વત્તા વાય બરાબર 100 થશે. એક્સ વત્તા વાય બરાબર 100 થશે. સંયુક્ત રીતે કીધું છે એટલે એક્સ વત્તા વાય બરાબર 100. યામિની દ્વારા પાવતી રકમ વત્તા ફાતિમા દ્વારા પાવતી રકમ બરાબર 100. આ મિત્રો શું થશે? આપણું આ આપણું થશે મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ. તો હવે આ સમીકરણ આધારિત આપણે આલેખ દોરવાનો છે. આલેખ દોરવા માટે આ સમીકરણને આપણે ઉકેલ મેળવવા પડશે. ઉકેલ કેવી રીતે મેળવીશું કે આપણે જાણીએ છીએ. ઉકેલ મેળવવા માટે ધારી લઈએ, ધારો કે એક્સ બરાબર આપણે 0 લઈ લઈએ. x બરાબર 0 લેશું તો y બરાબર x 0 તો y બરાબર 100. એટલે કે y બરાબર 100 આવશે. ત્યારે x બરાબર 0 ત્યારે y બરાબર આપણને મળશે 100. જો આપણે x બરાબર 50 લઈએ, x બરાબર 50 રૂપિયા લઈએ, એટલે કે યામિની દ્વારા 50 રૂપિયા આપવામાં આવે છે, તો તે સમય દરમિયાન ફાતિમા દ્વારા કેટલા રૂપિયા આપવામાં આવશે? 50 વત્તા વાય બરાબર 100 માટે વાય બરાબર કેટલા? 50. તો જો એક્સ બરાબર 50 તો વાય બરાબર પણ કેટલા થાય? 50 જ થશે. જો યામિની 0 રૂપિયા આપશે તો ફાતિમા 100 રૂપિયા આપ્યા હશે. જો યામિની 50 રૂપિયા આપ્યા હશે તો ફાતિમાએ પણ કેટલા રૂપિયા આપ્યા હશે? 50 રૂપિયા આપ્યા હશે. બીજું જોઈએ, ધારો કે એક્સ બરાબર 100 લેતા, ધારો કે આપણે કહીએ કે યામિનીએ 100 રૂપિયા આપ્યા છે તો વાય બરાબર કેટલા થશે? 100 વત્તા વાય બરાબર 100 માટે વાય બરાબર 100 માઇનસ 100 માટે વાય બરાબર 0 માટે જ્યારે એક્સ બરાબર 100 ત્યારે વાય બરાબર કેટલા આપણને મળશે? 0 આપણને મળશે. આ મિત્રો આપણને આ 1 આ 2 અને આ 3 આ 3 ઉકેલ મળી ગયા. આ ઉકેલ આધારિત આપણે આલે દોરવાનું છે. હવે મિત્રો ઉકેલને જ્યારે જોઈએ તો અહીં ઉકેલમાં x બરાબર 0 ત્યારે y બરાબર 100 છે, x બરાબર 50 ત્યારે y બરાબર 50 છે, x બરાબર 100 ત્યારે y બરાબર 0 છે. આના પરથી આપણને ખબર પડે છે કે આલેખની અંદર આપણે 100 નંબર લાવવા પડશે. અંતર કેટલું
લાવવું પડશે કેટલા રૂપિયા સુધી લખવું પડશે 100 સુધી પણ 100 સુધી 1 2 3 4 કરીને આલેખ પર લખવું મુશ્કેલ છે તો આપણે શું કરીએ આપણે આલેખની અંદર જે એક એક બોક્સ જે 1 સેન્ટીમીટર જેને આપણે એક એકમ તરીકે ઓળખીએ છીએ તેના બરાબર ધારી લઈએ કે ધારો કે એક એકમ બરાબર 10 રૂપિયા બે એકમ બરાબર 20 રૂપિયા એ રીતે આપણે ધારી લઈએ તો આલેખ દોરીએ બંનેનો છેદ ટુ છેદ બિંદુ લાગુ ઉગમ બિંદુ કહીએ છીએ 0 x x ડેશ y y ડેશ બરાબર છે મિત્રો હવે આપણે આની પર 1 2 3 એ રીતે અંતર દર્શાવી શકીશું નહીં અહીં આપણે રૂપિયા દર્શાવવાના છે x અક્ષ પર તો મિત્રો x અક્ષ પર આપણે 1 એકમ અંતર બરાબર એટલે કે તમારો એક ચોરસ બોક્સ છે તેના બરાબર 10 રૂપિયા ધારી લઈએ અને 1 એકમ બરાબર આપણે લઈએ 10 રૂપિયા બે એકમ બરાબર 20 રૂપિયા ત્રણ એકમ બરાબર 30 રૂપિયા ચાર એકમ બરાબર 40 રૂપિયા પાંચ એકમ બરાબર 50 રૂપિયા સાત રૂપિયા 70 રૂપિયા 80 રૂપિયા 90 રૂપિયા અને 100 રૂપિયા બરાબર છે મિત્રો એક્સ અક્ષ પર આપણે 100 રૂપિયા સુધીની કિંમતો દર્શાવી કેમ કારણ કે આપણે એક્સ બરાબર 100 ની આપણે આલેખમાં જરૂર પડશે y અક્ષ પર પણ મિત્રો આપણે y બરાબર 100 આપણી પાસે છે એટલે અહીં પણ આપણે 100 રૂપિયાની જરૂર પડશે તો અહીં પણ આપણે દર્શાવી એ રીતે 10 20 30 40 50 60 70 80 તો મિત્રો y અક્ષ પર પણ આપણે 100 રૂપિયા દર્શાવી દીધા હવે નોર્મલ સિચ્યુએશન ની અંદર મિત્રો એક ખાના બરાબર આપણે એક એકમ લઈએ છીએ એટલે તેના માટે આપણે અલગથી કશું લખીને દર્શાવતા નથી પણ અહીં આપણે એક એકમ બરાબર 10 રૂપિયા લીધા છે બરાબર છે માપ આપણે ચેન્જ કર્યા છે તો એને આપણે લખવું પડશે અને દર્શાવવું પડશે તો લખીએ પ્રમાણમાં બરાબર એક એકમ બરાબર રૂપિયા 10 બરાબર છે પ્રમાણમાં એક એકમ બરાબર આપણે કેટલું લીધું છે 10 રૂપિયા લીધું છે એટલે એક ખાના બરાબર 10 બીજા ખાના બરાબર 20 ત્રીજું ખાના બરાબર 30 એટલે કે દરેક ખાનાની કિંમત કેટલી છે 10 રૂપિયા જેટલી છે એવું આપણે અહીં લીધું છે આપણે પ્રમાણમાં લખીને બતાવ્યું આ મિત્રો લખવું જરૂરી છે કારણ કે આપણે અહીં માપ બદલ્યા છે હવે ઉકેલને આલેખ પર દર્શાવીએ પહેલો કે x બરાબર 0 ત્યારે y બરાબર 100 x બરાબર 0 ત્યારે y બરાબર 100 તો આપણો પહેલો ઉકેલ આપણને મળશે અહીં x 0 ત્યારે y બરાબર 100 બરાબર છે બીજો ઉકેલ x બરાબર 50 ત્યારે y બરાબર પણ 50 તો x અક્ષ પર 50 ત્યારે y બરાબર પણ 50 ત્રીજો ઉકેલ જોઈએ x બરાબર 100 ત્યારે y બરાબર 0 x બરાબર 100 એટલે કમી ત્યારે y બરાબર કેટલા છે 0 એટલે કે x બરાબર 100 ત્યારે y બરાબર 0 તો આ રીતે આપણને મિત્રો અહીં ત્રણ ઉકેલ મળે છે હવે આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણ એક રેખા છે દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક નિરૂપણ એક રેખા છે એટલે ત્રણે ત્રણને જોડતી આપણે રેખા દોરી દઈએ મિત્રો
અલગ સમીકરણ મળ્યું છે તેની રેખા છે એવું કહેવાશે. અહીં માપ વ્યવસ્થિત નથી એટલે રેખા થોડી વાંકી ચૂકી જાય છે. તમારા નોટબુકની આલેખ બુકની અંદર આ એક્ઝેક્ટ તમે રેખા જોઈ શકશો. બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ જોશું. થેન્ક યુ.